યુવકોને કોઈને કોઈ પ્રકારે ઝાકમઝોળ જેવી જિંદગી જીવવા માટે કંઈ પણ કરે છે. જેતપુરના આવા જ એક યુવકે નકલી પોલીસ બનીને પૈસાનો તોડ ચાલુ કર્યો અને જે લોકડાઉન ચાલી રહેલ છે ત્યારે પાન તમાકુ સોપારીના વેપારીને બ્લેકમેલ કરવા અઘરું બની ગયેલ છે. કોણ છે આ યુવક, શું છે તેની કહાની જોઈએ. ઘટના છે જેતપુરના અમરનગર રોડ ઉપર આવેલ કૃષ્ણા હાઈટ વિસ્તારની. અહીં ભીખુભાઈ કયાડા રહે છે. ગઈકાલે સાંજે ભીખુભાઈના ઘરે એક યુવક ચડી આવ્યો અને સીધો તેના ઉપલા માર ઉપર ગયો અને લાવો ચૂનો બાંધી દેવ, તમાકુ વારી ફાંકી લાવો વગેરે લઈને તે નીચે આવી ગયો અને પછી કહ્યું કે હું પોલીસ છું અને તમે ગેરકાયદેસર રીતે તમાકુ સોપારી બીડી વગેરે વેચો છો. કહીને કહ્યું કે ચાલો પતાવટ કરી નાખો. આ વાત દરમિયાન તેમણે આ જ વિસ્તારમાં પણ દુકાન ધરાવતા નીલકંઠ પાનના માલિકને બોલાવ્યા અને તેને પણ કહ્યું તમારી પાસે શું વસ્તુ પડી છે, ચાલો લાવો, મને બાતમી છે. એમ કહીને તમારે પણ પતાવટ કરવી હોય તો લાવો 10,000 રૂપિયા. રકઝકના અંતે 5,000માં પતાવટ કરી અને બંને પાસેથી 5,000 રૂપિયાની સાથે 1 કિલો સુપારી લઈને જતો રહ્યો હતો. જ્યારે છેતરાયેલા આ બંને વેપારીને ખબર પડી કે તેઓ છેતરાયા છે ત્યારે ફરીથી આ નકલી પોલીસ સાથે વાત કરી તો તેને કહ્યું કે હું આવું છું અને તમને તમારા પૈસા પાછા આપી જાઉં છું. કહીને તેના પૈસા પાછા દેવા માટે અમરનગર રોડ આવેલ ભીખુભાઈ અને તેના પુત્ર પરીનને પૈસા પાછા આપવા લાગ્યો હતો અને આ સમગ્ર ઘટના અને પૈસા પાછા આપવાને લઈને જ માથાકૂટનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં આ નકલી પોલીસ પૈસા પાછા આપવા માટે માથાકૂટ કરતો દેખાતો હતો. કોણ છે આ નકલી પોલીસ, શું છે તેનો ઇતિહાસ. જેતપુરના ડાબેરિયાવાડી વિસ્તારમાં રહેતો 27 વર્ષનો યુવક દેવાંગ પ્રફુલભાઈ પંડ્યા છે. તેના પિતા પ્રફુલભાઈ પંડ્યાએ જેતપુર તાલુકામાં ASI તરીકે ફરજ બજાવતા હતા અને થોડા સમય પહેલાં જ નિવૃત્ત થયેલ છે. જોવા જઈએ તો દેવાંગ એક પોલીસ પુત્ર છે, જેથી તેણે પોલીસનો રોપ જોયો છે, જેને લઈને તે આવો જ રોપ જમાવવા માટે પોલીસ બન્યો હોવાનું અનુમાન છે. જ્યારે આ બાબતે આસપાસના લોકો અને જાણકારો પાસેથી આ દેવાંગની માહિતી કાઢવામાં આવી તો દેવાંગનો મુખ્ય ધંધો લોકોને પોલીસના નામે ડરાવી ધમકાવીને પૈસા કઢાવવા અને તોડકરો મુખ્ય ધંધો બની ગયો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી તે આવી રીતે પૈસાનો તોડ કરી રહ્યો હતો અને વારંવાર તે પોલીસના હાથે બચી જતો હતો. જ્યારે આ વખતે તે બારોબાર ફસાઈ ચૂક્યો હતો અને તેને લોકોએ રંગે હાથે પકડીને પોલીસના હવાલે કર્યો હતો. નકલી પોલીસ બનીને વારંવાર પૈસાનો તોડ કરવો એ પોલીસ પુત્રને મોંઘો પડે છે. તેના નિવૃત્ત પોલીસ પિતા પણ બચાવી શક્યા નથી. હાલ તો આ પોલીસ પુત્રને પોલીસની જ હવાલાતમાં રહેવાનો વારો આવ્યો છે. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર. ગઈકાલે જેતપુરમાં એક વ્યક્તિ જો છે સોસાયટીમાં ઘૂમેન ઘૂમેને એક બે લોકો સાથે પોતાની પોલીસ તરીકે ખોટી ઓળખાણ આપીને એ લોકો પાસેથી તંબાકુ વેચાણના બહાને એ લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા, જેમાં ટોટલ 7,000 રૂપિયા હતા. પછી એ માણસને ત્યાં એ લોકો પકડી લીધો હતો જ્યારે એને ખબર પડી અને તાત્કાલિક પોલીસને જાણ કરીને પોલીસ તાત્કાલિક એ વ્યક્તિની ધરપકડ કરીને એને વિરુદ્ધ જો કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવેલ છે. એનું નામ દેવાંગ પંડ્યા છે, જેતપુરનો જ રહેવાસી છે અને એને વિરુદ્ધ અહીંયા પોલીસ સ્ટેશનમાં 384 અને 170 કલમ ને હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આમાં અગર એવી કોઈ વિગત જાણવા મળશે તો એને વિરુદ્ધ આગળમાં પણ કાર્યવાહી ચાલશે અને અમારી પબ્લિકને પણ એક અપીલ છે, અગર એને સાથે કોઈ પણ સાથે અગર એવી રીતે કોઈ બનાવ બન્યો છે તો પોલીસ સ્ટેશનમાં આવીને અહીંયા નિવેદન લખાય તો એને રીતે આગળની પછી તપાસ ચાલશે. આ દેવાંગ પંડ્યા જે એમનો ફેમિલી હિસ્ટ્રી શું છે, એમના ફાધર શું કરતા હતા, ક્યાં હતા, કેવી રીતના હતા અને એ આ લાઈનમાં નકલી પોલીસ બનવાના રવાડે ક્યાંથી છે? એના ફાધર જો છે અહીંયા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે નિવૃત્ત થયા હતા અને જો નકલી પોલીસનો જો બનવાનો છે આમાં કાર્યવાહી અત્યારે જો તપાસ ચાલશે આમાં વિગત બારે આવશે કે કેવી રીતે વસ્તુ કરવાની એમને હરકતમાં આવી.